તો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગમત સાથે જ્ઞાન ચેનલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે તાજેતરમાં લેવાયેલી પટ્ટાવાળાની પરીક્ષાઓનું મેરિટ કેટલું રહેશે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી હું તમને આપીશ. તો મિત્રો, પેપર એકદમ ઇઝી હતું એટલે મેરિટ તમને સ્ક્રીન પર બતાવી છે મિત્રો, એટલું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો. એમાં સુધારા વધારા પણ થઈ શકે છે મિત્રો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. પટ્ટાવાળાને લગતા જે ટુ ધ પોઈન્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટમાં તમને વિડીયો મેં મૂકેલા છે. કેવું ક્વોલિટીવાળું શિક્ષણ મેં તમને આપેલું છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો. નેક્સ્ટ આપણે ફોરેસ્ટ ગાર્ડ અને VMCની જે ભરતી બહાર પડેલી છે એમના ટુ ધ પોઈન્ટ નવી નવી સિરીઝો લઈને તમારી સામે આવી રહ્યો છું. તો આજે જ મિત્રો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી તમામ નોટિફિકેશન તમને મળી રહે. મિત્રો, ફોરેસ્ટની ટુ ધ પોઈન્ટ કેટ ઓલ અભ્યાસક્રમ પ્રમાણે હું તમને પૂરેપૂરી માહિતી પૂરી પાડીશ. ત્યારબાદ VMCની પણ સિલેબસ પ્રમાણે પૂરેપૂરી માહિતી પૂરી પાડીશ વિડીયો થકી. તો તમે બધા વિડીયો જોઈ લેજો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો કે મિત્રો, જનરલ કેટેગરીનું મેરિટ 85+ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ OBCમાં 80-85 રહેવાની શક્યતાઓ છે. EWS 75-80 રહેવાની શક્યતાઓ છે. અને ST કેટેગરીમાં 70-75, SC કેટેગરીમાં 75-80. તો મિત્રો, આ પ્રમાણે મેરિટ રહેવાની શક્યતાઓ છે એમાં સુધારા વધારા પણ થઈ શકે છે. જો કે પેપર એકદમ ઇઝી હતું એટલે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કે આ પ્રમાણે મેરિટ રહેશે. જનરલ તો 85+, OBC 80-85, EWS 75-80, ST 70-75 અને SC 75-80. એવી જ રીતે ઓલ ફિમેલનું જોઈએ તે તમામ કેટેગરીની જે મહિલા બહેનો છે આપણી એમનું 65-75ની વચ્ચે રહેવાની શક્યતાઓ છે. અને ત્યારબાદ તમામ કેટેગરીના ઓલ હેન્ડીકેપ ભાઈઓ છે એમનું કે ભાઈઓ કે બહેનો એમનું મેરિટ 60-70ની વચ્ચે રહેવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ એક્સ સર્વિસમેન એટલે આપણે રિટાયર્ડ માજી સૈનિક કહીએ મિત્રો, એમનું 65-75ની વચ્ચે રહેવાની શક્યતાઓ રહેલી છે ઓલ કેટેગરીના. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રમાણે મેરિટ રહેવાની શક્યતાઓ છે એમાં સુધારા વધારા પણ થઈ શકે છે. જેમણે સ્કોર સારો થયો છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમણે સ્કોર સારો નથી થયો એમને હજી કંઈ જતું નથી રહ્યું, હજી બહુ બધી ભરતી બહાર પડવાની છે ગુજરાત સરકાર દ્વારા. તો ટુ ધ પોઈન્ટ ગોલ નક્કી કરી નાખો અને લાગી પડો, તૈયારી કરવા મળો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. હું આવનારી તમામ પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાનો છું વિડીયો થકી. એ ટુ ધ પોઈન્ટ કરાવીશ મિત્રો, સ્માર્ટ વર્ક કરાવીશ. જો તમારે મારા વિડીયો જોવા હોય તો મેથ્સના પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. વર્ગ અને વર્ગમૂળના ટકાવારીના એ પણ જોઈ લેજો. ત્યારબાદ રમત ગમતનો એક વિડીયો બનાવેલો છે, એકદમ શોર્ટમાં નોલેજ આપેલું છે પરીક્ષામાં પૂછાય એવું. અને હમણાં જે એક્ઝામ લેવાની એમાં બહુ બધા પ્રશ્નો પણ એમાંથી હતા. કરંટના મેં જાતે હેન્ડબુક બનાવીને પ્રશ્નો લખેલા છે એ પણ તમે જોઈ લેજો. તો તમને ખબર પડશે કે સ્માર્ટ વર્ક કોને કહેવાય. તો મિત્રો, આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી તમને આવનારી તમામ પરીક્ષાનું નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ મિત્રો, આભાર. કેવો લાગ્યો વિડીયો? જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં તમે કેટલા માર્ક થાય છે તે લખજો મિત્રો. થેન્ક યુ મિત્રો, આભાર.